ગ્રામ પંચાયતોની ચૂંટણી થવાની છે ડિસેમ્બરના મધ્યમાં દસ હજારથી વધુ ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાશે અને આ સાથે એક હજાર જેટલી ગ્રામ પંચાયતોની પેટા ચૂંટણી પણ થવાની છે ચૂંટણી પહેલાં રાજ્ય સરકાર અઢાર નવેમ્બરથી ગ્રામોત્સવ યોજવા જઈ રહી છે જે અંતર્ગત મોટા પાયે લોકાર્પણ ખાતમુહૂર્ત અને ચેક વિતરણ કરાશે ચૂંટણીમાં ઈવીએમ નહીં પરંતુ બેલેટ પેપરનો ઉપયોગ કરવામાં આવશે રાજ્ય ચૂંટણી પંચના સૂત્રો મુજબ નવેમ્બરના અંતિમ સપ્તાહમાં ગ્રામ પંચાયતની ચૂંટણીની તારીખ જાહેર થશે રાજ્ય ચૂંટણી પંચે મતદાર યાદી સહિતની લક્ષી તમામ કાર્યવાહી પૂર્ણ કરી છે ગુજરાતમાં આ ચૂંટણી યોજવા માટે પૂરતી સંખ્યામાં ઈવીએમ ન હોવાથી બેલેટ પેપરનો ઉપયોગ કરાશે ડિસેમ્બરના પ્રથમ સપ્તાહ પછી ઉમેદવારીપત્રો ભરી શકાશે રાજ્ય સરકાર દ્વારા એકસો ગ્રામ પંચાયતોના વિભાજનને મંજૂરી અપાઈ છે કારણ કે રાજ્યના ત્રણસો ગામો એવા છે કે જ્યાં લોકોની વસ્તી બસો કરતાં ઓછી છે જેમને મર્જ કરવામાં આવશે રાજ્યમાં હાલ અઢાર હજાર બસો પચ્ચીસ ગામડાઓ પૈકી ચૌદ હજાર નવસો ઓગણત્રીસ ગ્રામ પંચાયત અસ્તિત્વમાં છે